તો હરિયાળી ક્રાંતિ વિશેની ટૂંકનો અંદર તમને પરીક્ષામાં બે અથવા ત્રણ માર્કમાં પૂછી શકે અથવા તો એમાં નાના પ્રશ્નો ટૂંકા પ્રશ્નો એક બે માર્કના છુપાયેલા છે જેના વિશે આપણે આજે ચર્ચા કરશું તો હવે ભારતમાં આમ જોવાનું છોકરાઓ તો બે ક્રાંતિ મહત્વની થઈ ગઈ એક દૂધના ક્ષેત્રમાં થયેલી શ્વેત ક્રાંતિ અને કૃષિના ક્ષેત્રમાં થયેલી હરિયાળી ક્રાંતિ તો જેને આપણે ગ્રીન રિવોલ્યુશન અને વ્હાઈટ રિવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ એવી બે ક્રાંતિઓ ભારતમાં થઈ ચૂકી છે પણ આપણા પ્રકરણના જે સંદર્ભમાં આપણે એમાંથી અભ્યાસ કરશું હરિયાળી ક્રાંતિનો તો બોર્ડ ઉપર તમને જે શરૂઆતના બે પોઈન્ટ આપ્યા છે એ એક એક માર્કની વ્યાખ્યામાં પૂછી શકે હરિયાળી ક્રાંતિ એટલે શું ભારતમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવા માટે આધુનિક પદ્ધતિ દાખલ કરવામાં આવી અને એ કાર્યક્રમને જે નામ આપવામાં આવ્યું છે ને હરિયાળી ક્રાંતિ કહે છે ઉત્પાદન પદ્ધતિ આધુનિક દાખલ આવી એટલે કે જે જૂની ખેતીની પદ્ધતિ હતી એને બદલાવી આધુનિક ટેકનોલોજી સાથેની ખેતીને મહત્વ આપવામાં આવ્યું અને એનાથી ઉત્પાદન અને ઉત્પાદન ક્ષમતા એટલે કે ઉત્પાદકતામાં વધારો થયો બેયમાં શું ફરક છે ઉત્પાદન ક્ષમતા અને ઉત્પાદકતા એટલે જે ખેતી કરતા શ્રમિકો છે કે ખેડૂતો છે એની કામ કરવાની ક્ષમતા વધી અને બીજું ઉત્પાદનનું પ્રમાણ વધ્યું તો આ માટે જે આધુનિક ટેકનોલોજી દાખલ થઈ એને આપણે નામ આપ્યું છે હરિયાળી ક્રાંતિ તો વિદ્યાર્થીઓ તમે પરીક્ષામાં પૂછાય તો આ પહેલી વ્યાખ્યા પણ લખી શકશો અને બીજી વ્યાખ્યા છે કૃષિ ક્ષેત્રમાં બિયારણ એટલે કે સારી જાતના બિયારણ જે તૈયાર થાય છે અને જે હવા પાણી તાપમાન અનુકૂળ હોય છે એવા બિયારણ ખાતર કે જેમાં નાઇટ્રોજન પોટેશિયમ ફોસ્ફોરસ જેવા પોષક તત્વો ઉમેરી આવા રાસાયણો ઉમેરી અને ઝડપથી જે છે એ ખેતી થઈ શકે અને પાકનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય એવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ જે કૃષિ પાકને રક્ષણ આપે છે કીટકોથી અને બારે માસ પાણીની સગવડતા મળી રહે માટે સિંચાઈનો ઉપયોગ વધારી અને જે આધુનિક ખેતીનું સ્વરૂપ દાખલ કરવામાં આવ્યું એ સ્વરૂપને પણ હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે સો ધીસ ઇઝ ધ સેકન્ડ ડેફિનેશન ઓફ ગ્રીન રિવોલ્યુશન હરિયાળી ક્રાંતિની બીજી વ્યાખ્યા પણ આપણે જોઈ પરીક્ષામાં પણ એક પૂછે હરિયાળી ક્રાંતિ એટલે શું અથવા હરિયાળી ક્રાંતિનો અર્થ આપો તો બેમાંથી કોઈ પણ પોઈન્ટને જે છે આપણે લખી શકીએ હવે ભારતમાં જ્યારે આઝાદી મળી દેશને ત્યારે ઓગણીસો પચાસમાં આયોજન પંચ રચનો અને એને એક કામ સોંપવામાં આવ્યું કે ભારત માટે આવનારા પાંચ પાંચ વર્ષો માટેની પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરો જેમાં પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતી ક્ષેત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું પરંતુ બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ તો ખેતીના બદલે ઉદ્યોગ ક્ષેત્રને મહત્વ અપાતું ગયું અને કૃષિ ક્ષેત્રની અવગણના કરવામાં આવી શું થયું ખેતીમાં જે છે એ ધીમે 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 એનું જે પાસું છે નબળું પડ્યું ઉત્પાદન ક્ષમતા ઘટી અને બીજી તરફ ભારતનો મુખ્ય વ્યવસાય કૃષિ આજે પણ કૃષિ છે દેશના એ સમયે પિંચોતેર ટકા લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા હતા આજે પણ સાહીઠ ટકા કરતા વધારે લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો સરકારે નક્કી કર્યું કે ભાઈ આપણા દેશમાં ઉત્પાદન વધે ને આપણે કૃષિ ક્ષેત્રમાં સ્વાવલંબી બનીએ વિદેશમાંથી જે અનાજની આયાત કરવી પડે છે બંધ કરીએ અને આપણા દેશમાં જ સંપૂર્ણપણે ખેતી શ્રેષ્ઠતમ બને એ માટેનો જે તબક્કો શરૂ થયો એ ઓગણીસો અડસઠ પછી આ તબક્કો શરૂ થયો એ તબક્કાને શું કહેવામાં આવે છે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે હવે ભારત સરકારે હરિયાળી ક્રાંતિ માટેના જે પગલાઓ હતા કે ભાઈ રાસાયણિક ખાતાનો ઉપયોગ જંતુનાશક દવાઓનો ઉપયોગ જે કંઈ પણ એના માટે આ બિયારણ જે શું સિંચાઈની સગવડતા છે એ બધું કરવા માટે એણે ભારતમાં સૌ પ્રથમ ચકાસણી સ્વરૂપે નમૂના સ્વરૂપે માત્ર સાત જિલ્લાઓમાં જ આ પ્રયોગ હાથ ધર્યો હતો અને એ પ્રયોગને ખાસ નામ આપવામાં આવ્યું હતું પાયલટ પ્રોજેક્ટ તરીકે એ ઓળખાય છે તો એ વિકલ્પ તરીકે ટૂંકા પ્રશ્નો તરીકે પૂછે ભારતે હરિયાળી ક્રાંતિનો કાર્યક્રમની શરૂઆત કેટલા જિલ્લામાં કરેલી હતી માત્ર શરૂઆતમાં ભારતના સાત જિલ્લાઓમાં જ કરેલી હતી અને એને નામ આપવામાં આવ્યું હતું પાઇલટ પ્રોજેક્ટ હવે એ પાયલટ પ્રોજેક્ટ સફળ ગયો હરિયાળી ક્રાંતિના જે કાંઈ પણ પરિણામો હતા એ ખૂબ જ આશ્ચર્યજનક હતા અને વધારે પડતા સારા પણ હતા અને ત્યારબાદ ક્રમશઃ દેશના દરેક રાજ્યોમાં દરેક વિસ્તારમાં આ હરિયાળી ક્રાંતિનો કાર્યક્રમ દાખલ થતો ગયો ના સંદર્ભમાં જે છે આજે ભારતે ઉત્પાદનમાં પણ સ્વાવલંબન હાંસલ કર્યું છે અને કૃષિ ઉત્પાદનમાં અનેક ગણો વધારો કર્યો છે હવે એના સંદર્ભમાં એક પ્રશ્ન પૂછાય છે આજ હરિયાળી ક્રાંતિને જુદા જુદા કાર્યક્રમો હેઠળ અન્ય નામથી ઓળખવામાં આવે છે જે એક્ઝામમાં બે માર્ક્સમાં અનેક વખત પૂછાયેલો પ્રશ્ન છે હરિયાળી ક્રાંતિના બીજા નામ જણાવો તો પહેલો જ મુદ્દો છે સઘન ખેતીનો કાર્યક્રમ સઘન ખેતી એટલે કે સફળ ખેતી સારી ખેતી વધુ ઉત્પાદન આપતી ખેતીનો કાર્યક્રમ ઓળખાય છે ઊંચી ઉત્પાદકતા એટલે કે ઉત્પાદન પણ સારું આપે અને જેમાં આવક પણ સારી હોય અને ખેડૂતોને મહેનત પણ ઓછી પડે છે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ જે છે આધુનિક ટેકનોલોજીનો કાર્યક્રમ આ ખેતીમાં જે છે એ યાંત્રિકરણને વિશેષ મહત્વ આપવામાં આવેલું હતું ટ્રેક્ટર થ્રેસર હાર્વેસ્ટર જેવા જે છે આધુનિક સાધનો દ્વારા ખેતીને ઓછી મહેનતમાં શ્રેષ્ઠતમ કક્ષાએ લઈ જવાની એટલા માટે આધુનિક ખેત ટેકનોલોજીના કાર્યક્રમ તરીકે પણ એ ઓળખાય છે ને છેલ્લે છે બિયારણ ખાતર અને પાણી એ આપણે વ્યાખ્યામાં જોયું સુધારેલું બિયારણ રાસાયણિક ખાતર અને સિંચાઈ તો એને બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીના કાર્યક્રમ તરીકે પણ ઓળખાય છે તો આ આખે આખી વિદ્યાર્થીઓ તમારી સમક્ષ ટૂંકી નોંધ મૂકેલી છે જે ત્રણ માર્ક માટેની છે એમાંથી આ હરિયાળી ક્રાંતિના અન્ય નામ બે માર્કસ માટે પૂછાઈ શકે વ્યાખ્યા પૂછાઈ શકે સેક્શન બીમાં એક એક માર્ક માટે તેમજ ટૂંકા પ્રશ્નોમાં એ વિકલ્પ તરીકે પણ પૂછી શકે છે તો આ ટુકડો સારામાં સારી રીતે તૈયાર કરી અને એક વખત એને નોટમાં લખી પરીક્ષા માટે તૈયારીમાં મૂકજો કે જેથી આપણે સારા અને પૂરા માર્ક્સ મેળવી શકીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના કોઈક નવા પ્રશ્નો વિશેની ચર્ચા કરશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ